સુરેન્દ્રનગર જિલ્લાના પત્રકારો દ્વારા સાંસદ વિરુદ્ધ રેલી પહેલા જ અટકાયત કરવામાં આવી। સુરેન્દ્રનગરથી અમારા સંવાદદાતા સની વાઘેલા જણાવે છે કે સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ ડોક્ટર મહેન્દ્ર મુજબરા દ્વારા સ્થાનિક પત્રકાર સાથે ગેરવર્તનના મામલે દરેક તાલુકામાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ત્યારબાદ જિલ્લાભરના પત્રકારો દ્વારા આજે વહેલી સવારે સાંસદ વિરુદ્ધ રેલી યોજી સૂત્રોચ્ચાર કરવાનો કાર્યક્રમ યોજાયો હતો, પરંતુ રેલી શરૂ થાય તે પૂર્વે તમામ પત્રકારોની અટકાયત કરવામાં આવી હતી। જિલ્લાના એ ડિવિઝન, વઢવાણ પોલીસ સ્ટેશન અને જોડાવનગર પોલીસ સ્ટેશન સહિત જુદા જુદા તમામ પત્રકારોની અટકાયત કરવામાં આવી હતી। ધોલાજીમાં ખેડૂતો પર તાવતે અને કમોસમી કહેર। ધોલાજીથી અમારા સંવાદદાતા કૌશલ સોલંકી જણાવે છે કે ધોલાજીમાં તાવતે અને કમોસમી વરસાદને કારણે તલના પાકને ભારે નુકસાન થયું છે। વાવેતરમાં એક વીઘા દીઠ 7-8 હજારનો ખર્ચ આવ્યો છે। 13 વીઘા તૈયાર પાકના નુકસાનથી ખેડૂતોને અંદાજિત 1 લાખનું નુકસાન થયું છે। તલની પાક નિષ્ફળ જતા ધોલાજીના ખેડૂતે તલના પાકને આગ ચાપી દીધી હતી। મહેસાણા ખાતે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પની ભાજપ પ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષ ડોક્ટર દીપિકા સરડવાએ મુલાકાત લીધી। મહેસાણાથી અમારા સંવાદદાતા વિનોદ મકવાણા જણાવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 7 વર્ષ પૂર્ણ થયાની ખુશીમાં ભાજપ મહિલા મોરચા દ્વારા અનેક જગ્યાએ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આજે મહેસાણા જિલ્લા મહિલા મોરચા તથા સાંસદ દાદાબેન પટેલ દ્વારા બાલાવાસણા ખાતે આવેલ શહીદ વીર પ્રહલાદ પટેલ વાડીમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ દીપિકા સચિન સરડવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ ખાસ કાર્યક્રમમાં મહેસાણા જિલ્લાના મહિલા અગ્રણીઓ, હોદ્દેદારો ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખ જસુભાઈ પટેલ હાજર રહ્યા હતા અને મહિલા મોરચાના કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો। આ પ્રસંગ ખાસ ઉપસ્થિત મહિલા મોરચાના અધ્યક્ષ દીપિકાબેને તેમજ ભાજપના અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ દીપિકા સરવડાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શાસન સંભાળ્યાના 7 વર્ષ પૂર્ણ થતાં દરેક જિલ્લામાં સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે। આજના બ્લડ ડોનેશન કેમ્પના સુંદર આયોજન બદલ તેમણે જિલ્લાની તમામ મહિલા અને મહેસાણાના સાંસદ સાદાબેન પટેલને ખાસ અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે ભાજપના હોદ્દેદારો, મહિલાઓ તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અત્યારે આજની હું વાત કરું તો આવતીકાલે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને સુશાસન સંભાળ્યાને 7 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે મહેસાણાના મહિલા મોરચા બહેનો દ્વારા અને મહેસાણાના સંસદ સભ્યબેન તથા આશાબેન દ્વારા ઘણી બધી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થઈ, પરંતુ બહેનોએ એવું વિચાર્યું કે આપણે અત્યારે જે કોરોનાનો કપડો સમય હતો ત્યારે બ્લડ બેંકમાં થેલેસેમિયા ગ્રસ્ત વ્યક્તિઓ માટે અને અન્ય વ્યક્તિઓ માટે રક્તની અછત ન સર્જાય એ માટેથી આપણે એક રક્તદાન શિબિરનું આયોજન કરીએ। મહેસાણાના પાલાવાસણા ખાતે અત્યારે મહિલા મોરચાના બહેનો દ્વારા સ્થાનિક સંગઠન અને સંસદ સભ્ય બહેન શારદાબેનના સહયોગથી અને આયોજન કરતા છે આશાબેન અને મહિલા મોરચાએ એક રક્તદાન શિબિરને આયોજન કર્યું છે ત્યારે હું તમામ બહેનોને, સ્થાનિક સંગઠનને, સહકાર આપનારા બધા જ વ્યક્તિઓને અને રક્તદાતાઓને અભિનંદન પાઠવું છું। આ ક્ષણે હું સર્વને ધન્યતા આપું છું કે ખૂબ જ સરસ ને સુંદર આયોજન કર્યું છે। વિવિધ જિલ્લાઓમાં આપણા વડાપ્રધાનશ્રીના જે સુશાસનના 7 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે વિવિધ જિલ્લાઓમાં ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે ત્યારે દરેક જિલ્લાની બહેનો મહિલા મોરચા દ્વારા આયોજિત રક્તદાન શિબિરનું આયોજન કરી રહી છે। બહેનોને ખૂબ ખૂબ અભિનંદન, નમસ્તે। તો વોટ્સએપ, ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટા, જહાં ભી આપકા અકાઉન્ટ હૈ, ઇસે શેર બટન કે દ્વારા વહાં પર શેર કરે।